नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 14 ઓગસ્ટ 2023, જોઈએ આજના સમાચાર. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 45 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ. સોના ગેસ્ટ હાઉસની બાજુમાં ભીડ નાકા બહાર, ભુજ, કચ્છ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ભુજમાં 724 સમાજના ભાઈ બહેનોના હૃદય રોગના નિદાન માટે 200 લોકો માટે બીજો લોહી ટેસ્ટિંગ કેમ્પ યોજાયો. 40 થી વધુ ટેસ્ટ માત્ર 200 રૂપિયામાં કરવામાં આવે છે. માતુશ્રી બબીબહેન અનુપચંદભાઈ મહેતા તથા મહાવીર ખીચડીકર અને શાંતિ નિકેતન ફાઉન્ડેશનના સહયોગથી કેમ્પ યોજાયો. શ્રી મહાવીર ખીચડીકર ભુજ, શ્રી શાંતિ નિકેતન ફાઉન્ડેશન ભુજ તથા માતુશ્રી બબીબહેન અનુપચંદભાઈ પરિવારના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ અટકાવો મહાઅભિયાન કાર્યક્રમ હેઠળ વધુ 200 ભાઈ બહેનોના લોહીના જુદા જુદા 44 પ્રકારના ટેસ્ટ માટે કેમ્પ યોજાયો હતો. પ્રથમ કેમ્પમાં 200 ભાઈ બહેનો શ્રી વાગડ 724 સમાજના છે અને ત્યારબાદ આજથી બીજા 200 પણ 724 સમાજના ભાઈ બહેનોનું રક્ત પરીક્ષણ કરી સમયસર હૃદયરોગનું નિદાન થાય, જાગૃતિ મળે તે માટે દાતાઓના સહયોગથી માત્ર 200 રૂપિયામાં પરીક્ષણ કરવામાં આવે છે. આજે દીપ પ્રાગટ્ય બાદ લોહી પરીક્ષણના બીજા તબક્કાને પ્રારંભ થયો હતો. સમગ્ર બાબતે નયન પટવાએ જણાવ્યું કે મારું નામ નયન પટવા છે. શ્રી મહાવીર ખીચડીકર ભુજ અમારા યુવા કાર્યકર મિત્રો દ્વારા ચલાવવામાં આવે છે. મારી સાથે ઘણા યુવાન મિત્રો જોડાયેલા છે. આની સાથે આજથી અઠવાડિયા પહેલાં અમે 200 જણા માટેનું હૃદયરોગ કેમ અટકાવી શકાય એના માટેનું એક કેમ્પ કરેલો અને આજે પાછા બીજા 200 જણા માટેનું શ્રી ગણેશ કરેલ છે. ગઈ વખતે જે અમારા દાતા હતા શાંતિ નિકેતન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા મહાવીર ખીચડીકર, એ બંને રિપીટ છે. પણ ગઈ વખતે જે અમારા વાગડ 724 યુવા ગ્રુપ હતું એની જગ્યાએ આ વખતે દાતા તરીકે માતુશ્રી બબીબેન અનુપચંદ મહેતા પરિવારે સંપૂર્ણ એનો લાભ લીધેલો છે અમારી સાથે રહીને. અને આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજનું આયોજન કરવામાં આવેલ છે. અમારું મુખ્ય હેતુ એ છે કે શરીર આખાનું ચેકઅપ થઈ જાય, કે માણસને શું તકલીફ છે એ જાણવા માટે. અત્યારે જે યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે અને રોજ રોજ નવા નવા કિસ્સા આપણને સાંભળવા મળે છે કે 15 વર્ષના છોકરાને એટેક આવી ગયો, કે 42 વર્ષના આપણા ભુજમાં જ તાજેતરમાં શિક્ષિકાબેનને સ્કૂલમાં જ એટેક આવી ગયો. હવે અત્યારે જે અમે 200નું સ્કેનિંગ કર્યું અને એના ટેસ્ટમાં અમને એવું લાગે છે કે યુવાનોમાં આ પ્રમાણ થોડું અત્યારે વધી રહ્યું છે. પહેલે જે હતું એના કરતાં અત્યારે થોડું વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને એના માટે હૃદયરોગ ન થાય એના માટે કરીને અમે આ ઝુંબેશ અત્યારે ઉપાડી છે. અને જે 200નું અત્યારે અમે સ્કેનિંગ કર્યું એમાં એવરેજ અમને 8 થી 10% એવા કિસ્સા જોવા મળ્યા છે કે જેમણે ફર્સ્ટ ટાઈમ જ આ કરાવેલું છે અને અમે એમને જાણકારી આપી કે આ બોર્ડર લાઇન ઉપર તમે છો, થોડું ધ્યાન રાખો તો આ બધી વસ્તુને તમે નિવારી શકશો. જુઓ, 400 થયા પછી આ સંપૂર્ણ 400 એ 400ની માહિતી અમારી પાસે આવી ગઈ છે. એ આવી જશે એટલે તારીખ 19 અને 20ના હૃદયરોગના નિષ્ણાત જે ધવલ દોશી સાહેબ એ ભુજ ખાતે પધારી રહ્યા છે અને અમારી સંસ્થામાં આવી અને જેને પણ જરૂર જણાશે હૃદયરોગ માટે એને માર્ગદર્શન આપવાના છે. આજે દાતા અનુપચંદભાઈ મહેતાના પરિવારજનો સાથે સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી,
વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 8007015571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. ડેન્ગુ ને ફેલાતો અટકાવવા માટે કુલર ના પાણી ને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓ ને બરાબર ઢાંકીને રાખો. આખી બાય ના કપડાં પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરો. ડેન્ગુ થી લડો એટલે ડેન્ગુ થી બચો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.